शिवासुदेवविमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। ॐ श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री सहजानंद स्वामी ने नमो नमः। बधा भक्तों जय स्वामीनारायण। बधा आनंद मां एम बराबर सरस। મહેશભાઈ ના દર્શન થાય છે। મધુ કાકા ના થાય છે, મધુ દાદા ના થાય છે। વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર આવ્યા તો આપણા જીવનનું બહુ મોટું કામ થઈ ગયું। કોઈ આપણે યાત્રા કરવા જઈએ ને તો બધા કંઈ સ્થળ આપણે જોયેલા હોય તો ને આ બધે દર સ્થળે દર્શન કરવા હોય તો શું કરવું પડે? ત્યાંનો કોઈક ભૂમિયો રાખવો પડે ને, ગાઈડ કહેવાય ને, આપણે ગાઈડ કહી એને આપણે રાખવો પડે તો એ આપણને રસ્તો ટૂંકો પડે અને બધા દર્શન સ્થળ આવી જાય। પહેલાં અહીં ગયા પછી અહીં ગયા ક્રમથી આવી જાય, નકર એક વખત અહીં ગયા વળી પાછું અહીંયા આવવાનું થાય, વળી અહીંયા થાય, વળી આવવાનું થાય, જોયું ન હોય તો એવું થાય ને। અને સમય કેટલો બધો વહી જાય આપણને ખબર હોય તો જોળી પ્રોગ્રામમાં એવું થાય, જોળીએ જાય ને એટલે ઘરનું આપણે આયોજન કરવા ગયા હોય ને તો ઘડી ઓલી શેરીમાં ગયા હોય ને પછી બે ઘર રહી ગયા તો ફરીથી નીરી શેરીમાં જવાનું થાય, પછી ઓલી શેરીમાં ગયા ને તો વળી ઓલી શેરીમાં ફરીથી જવાનું થાય, બે બે ત્રણ ત્રણ વખત જવાનું થાય આયોજન ન હોય એટલે। એટલે છ કલાકમાં જોળી પૂરી થવાની હોય ને એ 12 કલાકે પૂરી ન થાય થાય એમ। યાત્રામાં કે ત્યાં પ્રવાસમાં આપણે ગયા હોય ત્યાં કોઈક સારો ભૂમિઓ મળી જાય ને તો બધી જગ્યાએ આપણે દર્શન કરાવીને પાછા પોગાડી દે એમ। આધ્યાત્મિક માર્ગ પણ આપણો અજાણ્યો માર્ગ કહેવાય, ભગવાનને પામવાનો માર્ગ જે આપણે પામ્યા નથી એટલે તો અજાણ્યું જ કહેવાય ને। જે વસ્તુ જગ્યાએ આપણે ગયા હોય એ આપણી જાણીતી વસ્તુ કહેવાય, જગ્યા કહેવાય, પણ ભગવાનને પામવાનો માર્ગ જે આપણે પામ્યા નથી એટલે આપણા માટે થોડોક અજાણ્યો કહેવાય। પણ કોઈક મોટા પુરુષ આપણને ભૂમિયા તરીકે મળી જાય તો કામ થઈ જાય। પણ પાછું કેવું છે એમાં, ભૂમિયોને જ પણ ખબર ન હોય તો એ આપણે આગળ પૈસા લેવાના, ભૂમિયો શું લે, ચાર્જ લે આપણે આગળ, ભાઈ બીજે દર્શન કરી દો 100 રૂપિયા તમારે આપવાના। હવે એને જ પોતાને ન ખબર હોય તો એને જ કંઈ જાતું નથી, વહેલું થાય મોડું થાય કાંઈ ફેરતો નથી પડતો એને, એ બસવાળો કાઢી મેં કે બીજે બીજી બસમાં એને તે જ કામ કરવાનું હોય। એટલે ભૂમિયો જો જાણકાર હોય તો બધે ટાઈમે પહોંચાડી દે। એક વખત અમે દિલ્હી ગયેલા, આપણે ક્યારે કહું, 86 શિબિર પૂરી થઈ ને પીનાથી પૂરી કરી સીધા અમે દિલ્હી ગયા હતા। હવે તો ઘણા વર્ષ થઈ ગયા ને, કેટલા થયા છે, 15-20 થયા છે, 15 તો ઓછામાં ઓછા થયા છે, 15 કરતાં વધારે થયા છે, 20-21 વર્ષ થયા છે। તો હવે આપણે બધું જાણ્યું હોય ને અને કોઈ કોઈ ઓળખાણ નહીં કોન્ટેક નહીં, તમે એક ભૂમિયો લીધો, શ્રીરંગ સ્વામી હતા, હારે કૃપાળ સ્વામી હતા, તે જે અમને ફેરવા ને આખા દિલ્હીમાં ફેરવ્યા, અમને દેખાડી દીધું, દિલ્હી કોઈ બાકી જ ન રહ્યો, તે રાતે 2 વાગ્યે ઉતારે પગ્યા, કેટલા વાગ્યે, રાતે 2 વાગ્યે કેટલા ફેરવાય છે, અને અમે એને 500 રૂપિયા વધારેલા, પછી તો એને અમે શું કર્યું, ભાઈ તને આ 500 આપ્યા તું જા, છૂટો કર્યો, અને પછી બીજા પૂછી પૂછી પૂછીને ઉતારી ગયા। હવે પોતાને જ ખબર નહીં એટલે આપણને કેવી રીતે એરિયામાં લઈ જાય એમ। આધ્યાત્મિક માર્ગમાં પણ આપણને ભગવાનના માર્ગે ભગવાન સુધી પહોંચાડવામાં જો એના અનુભવી જો ભૂમિયા મળી જાય ને તો આપણું કામ થાય। હવે અનુભવ કાંઈ હોય નહીં ને આપણને ધામમાં લઈ જવાનું તો કાંઈ મેળ પડે, એ આપણને આપણા આધ્યાત્મિક માર્ગે વ્યવસ્થિત
આપણા જે દોષો હોય, આપણી જે ખોટ ખામી હોય એને અનુલક્ષીને આપણે માર્ગદર્શન આપી શકે ને, તો આપણા સ્વભાવ દોષો વાસના અટાડીને આપણે ભગવાનને ગમ્ય એવા થાય ને ભગવાનને પામ્ય એવા થાય. પણ બધાને ખર કાં કે થાય એમ ન થાય. એટલે ભગવાનની દયાથી આપણને એવા અનુભવી મોટા પુરુષ મળ્યા છે કે આ છેલ્લો જન્મ આપણે કરી શકીએ, અને જો એવા ન મળ્યા હોય તો ન થાય. પણ એમાં એક આપણે કામ કરવાનું હોય છે કે જે ભૂમિ હોય એને આપણે વિશ્વાસ રાખવો પડે. આપણે અહીંથી ઇન્ડિયાથી ઇંગ્લેન્ડ જવું છે કે અમેરિકા જવું હોય તો પ્લેનમાં બેસીએ તો પાયલોટ પ્લેન ચલાવતો હોય, આપણે અમે બેસીએ એટલે પાયલોટમાં આપણે વિશ્વાસ રાખવો પડે ને કે આપણને રિયલી પહોંચાડી દેશે એના લંડન સુધી કે અમેરિકા સુધી, બસમાં કાંઈ પડવા નહીં દે. આપણે રાખી છીએ કે નહીં વિશ્વાસ અને ત્યાં પહોંચી જઈએ છીએ. એમ આધ્યાત્મિક માર્ગમાં પણ જેને હાથ હેઠે આપણે ભગવાનને પામવું હોય એનામાં આપણને પૂરો વિશ્વાસ હોવો જોઈએ. આપણને એમ થાય મારે કાલ ભગવાન પામી જવું છે, આજ ભગવાન પામી જવું, કેમ ન પામ્યો ભગવાન, તો એ એમ માર્ગ નથી. એના માર્ગદર્શન પ્રમાણે એની પાત્રતા જોઈને એમ જે એના મોક્ષ પથક હોય એ ચલાવે એમ ચાલે તો કલ્યાણ થાય અને ભગવાનને પામે. એક સાધુ મહાત્મા હતા, એણે સત્સંગ કથા વાર્તા બધા કરીને હરિભક્તનો સત્સંગ કરાવેલો, એમાં એક મુમુક્ષુ આવ્યો. એને લાગ્યું આ સંત બહુ સારા છે, એટલે એને જો હું શરણે જઈશ એને સ્વીકારીશ અને એ કેમ કરીશ તો હું ભગવાનને પામીશ એવું એને લાગ્યું. એટલે એ મુમુક્ષુએ એ સંતની દીક્ષા ગ્રહણ કરી, અર્થાત શિષ્ય થયા એના. પછી એના ભેગા રહેવા લાગ્યા, સેવા આ તે બધું કરે. જેમ ભેગા રહ્યા ને એટલે એ શિષ્યને એવું લાગ્યું કે આ ગુરુ તો કોઈ બહુ સમર્થ છે, બહુ મોટા. આમ નામ તો જેવા હોય આપણે ઓળખતા ન હોય, પણ ભેગા રહે પ્રસંગ પડે તો આપણને ખ્યાલ આવે કે આ કેવા છે. તો એ શિષ્યને તો દિવસે દિવસે એવો મહિમા થતો ગયો ને કે વાત જવાય દો. પછી ધીરે ધીરે એને એવો ખ્યાલ આવ્યો કે ભગવાનને રહેતા વાતું કરશે મારા ગુરુ, આપણે બે જણા વાતું કરતા આવીને એમ ભગવાનને રહેતા વાતું કરશે, આવા સમર્થ થઈ ગયા. પણ શિષ્ય હતો ને એને એમ થયું કે ગુરુ વાતું કરે તો હું કીધી વાતું કરતો થાય કે, એટલે થોડાક તો શરમ રાખી. પણ પછી એને એમ થયું કે ભાઈ મારે તે ભગવાન રે તમે વાતું કરો એમ વાતું કરવા માંડવીશ. એટલે એક દી ગુરુને જઈને કે ગુરુ મહારાજ તમે જેમ ભગવાન રે વાત કરો છો એમ મને પણ વાત કરી શકું એવો મને કરી દો તમે. એટલે ગુરુએ કાંઈ બહુ ધ્યાન ન દીધું, એ તો બાળક છે બોલે, ભગવાન રે કેમ વાતું થાય એને શું ખબર હોય બિચારાને. પછી બે દી ચાર દી થયા ને વળી પ્રશ્ન કર્યો કે ગુરુ મહારાજ હું ભગવાન સાથે વાતું કરી શકું ને એવું મને તમે કરાવી દો. એટલે એક બે વખત કીધું એટલે ગુરુ કેમ કે હજી તું એટલો એવી કક્ષાએ તું પહોંચ્યો નથી, એટલે હજી તું સાધના કર, અત્યારે જે કાંઈ સેવા ભજન આદિ કરે છે ને એ બધું કર્યા કર, એટલે ધીરે ધીરે થઈ જશે. પણ યુવાની એટલે થોડીક તરવરાટ હોય ને, એટલે એને કીધું કે ના ગુરુ એમ નહીં, ગમે એમ કરો તો હું ભગવાનને વાતું કરું એવું પાત્ર ક્યારે બનીશ એ તમને કહેલો હતો. તો ગુરુ કે ભાઈ થઈ જશે તું ચિંતા કર મને, તો કે ના તમે ગમે એમ કરીને કરો મને વાત કરો. વળી બે દી થયા ને એટલે તો બહુ આગ્રહ કર્યો એ કે તને પૂરેપૂરી હજી એટલી શ્રદ્ધા કે એટલી પાત્રતા તારે નથી, જો એટલી શ્રદ્ધા ને પાત્રતા આવી જશે પછી તાર થઈ જશે. તા કે તમે ગુરુમાં જે કહો ને એ કરવા હું તૈયાર છું, તમારા મને પૂરેપૂરી શ્રદ્ધા છે. તો ગુરુ મહારાજ કે વાત તું કરે સાચી, પણ મને તારામાં શ્રદ્ધા દેખાતી નથી કે હું જેવું કહું એવું તું કરી શકે. તો કે ના પણ તમે મારી પરીક્ષા કરો છેવટે, અને પરીક્ષા પાસ થાવ તો કરાવજો, નકર કાંઈ નહીં. તો ગુરુ મહારાજને એમ થયું કે આને બહુ ઓલું છે ને ઈચ્છા, એટલે લાવ આની એક પરીક્ષા થોડીક નાની એવી કરું. એટલે આપણે ઓલી ઘઉંચાળ ચાણીએ ને મોટા વિંધાવાળી, એને કે આ લઈને એના નદી છે એક સમુદ્ર છે, સમુદ્ર હતો કે આ સમુદ્રમાં જઈને આમાં પાણી ભરી આવ્યું. હવે ગુરુ મારે તો એની પરીક્ષા કરતા હતા, એ કે તું આમાં પાણી ભરી આવીને પછી હું તને બીજો રસ્તો બતાવું. ગુરુ મારે તમે આવી વાત કરો એ કેવી મને, પણ તો હું તને કહું શું કરો તને પૂરી શ્રદ્ધા નથી, જો તને પરીક્ષા લીધી તું નપાસ થયો કે ન થયો, પણ ગુરુ મારે આમાં કેવી રીતે આવે તમે જ વાત કરો જોઈએ.
અશક્ય છે કે સાણી પાણી આવે? તો કે પણ આવે એ તને ખબર નથી, તને શ્રદ્ધા નથી એટલે, હું કહું વિશ્વાસ નથી એટલે, બાકી નકર સાણી પાણી ભરાય, કંઈ ન ભરાય એવું નથી. તો આવું કંઈ ગળે ઉતરે કોઈને ન ઉતરે, એટલે કે પાછા પહેલાંના જમાના જેવા ઈશિષ્ય નહોતા, આધુનિક હતા. આધુનિક માણસોને કેવું છે ખબર છે, પ્રેક્ટિકલ તમે કહો મને નકર ન મનાય. પહેલાંના જમાનામાં મુમુક્ષુને બધો વિશ્વાસથી કામ થતું હતું, જે કંઈ મનાઈ જાય. અને અત્યારે આપણે પણ જોઈએ ને આપણા જીવનમાં, આજથી 25-30 વર્ષ પહેલાં જુઓ, જેમ કેમ બધું મનાઈ જાય, કોઈ પ્રશ્ન જ ન થાય. નતાના જુએ ને તરત એને પ્રશ્ન થાય કે આમ તો આમ કેમ, આનું આમ કેમ, આનું આમ કેમ. હવે આપણે જવાબદારી થાકી જઈએ, એમ અમેરિકામાં તેમ જાઓ ને તો કાંઈ ખબર પડે કે ન ખબર પડે બિપિનભાઈ, એને પ્રશ્ન તો હોય હોય ને હોય જ. પણ પહેલાં એવું કશું નહોતું, વિશ્વાસ છે જેમ કેમ હાય, હા જેમ કેમ હાય, હા એ જે કહેતા હોય સાચું જ કહેતા હોય, એટલે બહુ પ્રશ્ન ન જ થતા એને, તકલીફ ન જ પડતી. એટલે આ શિષ્ય હતો ને એ કે ગુરુ મને કહોશો ને હું ભલે નપાસ થઈ ગયો, હાલો પણ તમે કરી દો, લ્યો તો મને કહોશો તો તમે કરી દો. તો ગુરુ મારે એમ થયું કે આને તો આપણે કરાવી દેવું પડશે, કે હાલ તમારી સાથે. તે ન્યાયને લઈ ગયા દરિયે, ઘઉંસાળાની ચાણી હોય ને આવડી હોય ને એને લઈને આમ સમુદ્રમાં ફેંકી, ફેંકી એટલે ડૂબી જાય ને, ડૂબી જાય એટલે પાણી ભરાઈ ગઈ ને, કે ન ભરાઈ ગઈ, કે જો કે ભરાઈ ગઈ ને કે. તો જો શિષ્ય કે પણ ગુરુ મારે આવી વાત કરો છો તો ભરાઈ ગઈ, પણ એમ તો પણ મેં એમ જ કીધું, મેં ક્યાં કીધું તું લઈને અહીંયા આવી, કીધું ભરવાનું કીધું તું. તો ગુરુ મહારાજ પણ મને આમાં કંઈ સમજાણું નહીં, તમે ખરું ખૂબ મને સમજાવો. તો એ ગુરુ કે આ ચાણી જ્યાં સુધી આપણા સંઘમાં હતી અને સમુદ્રને મળે નહોતી, ત્યાં સુધી એવું રહેતું હતું કે પાણી આમાં ન સમાય, કે ન રહે, કે ન આવે. પણ એ સમુદ્રને સમર્પિત થઈ ચાણી એટલે એમાં પાણી ભરાઈ ગયું. એમ આધ્યાત્મિક માર્ગમાં તું જ્યારે સમર્પિત થાય ને ત્યારે તું ભગવાનની સાથે વાત કરવાને પાત્ર બનીશ. એટલે તમારું જીવન સંપૂર્ણપણે બીજાને સમર્પિત થઈ જશો ત્યારે તમે ભગવાનને પામશો, ભગવાન સાથે વાત કરી શકશો. એટલે આપણે પણ એવી રીતે જો સંપૂર્ણપણે આપણા અહમ વગાડીને કોઈને સમર્પિત થઈ શકીએ તો આધ્યાત્મિક માર્ગના બધા રસ્તા આપણા માટે ખુલ્લા થઈ શકે. પણ આપણે આપણું અહમ, આપણા સ્વભાવ, આપણી ઈચ્છાઓ, આપણા રાગો એ કાંઈ છોડી ન શીખીએ અને ભગવાનને પામવાનું તો પામી શકાય ના. આપણામાં જે કાંઈ છે સમર્પિત થવામાં બાધરૂપ વસ્તુ પદાર્થ, ગુણ, કળા, એ બધાને આપણે એક વખત છોડવા પડશે અને પછી જ ભગવાનમાં પમાશે. પણ એમનો કંઈ કરીએ નહીં ને, ગુરુ હોય એને પોતાનો કંઈક સ્વાર્થ હોય અને એના કરતી કંઈક લેવું હોય તો એને ગમે એવું કહેવું પડે ને, નકર એમ ગમે એવું ન કહે તો પછી આપે નહીં. એટલે એને સારું લાગે એમ એને ચલાવવાનું હોય તો એનું કલ્યાણ થાય. એક કહેવે છે ખબર છે, ધન હરે ને ધોખો ન હરે એ કલ્યાણ શું કરે. આપણી પાસે જે કાંઈ હોય એ આપણી પાસે લઈ લે, એને લેવાની ઈચ્છા હોય એને લઈને તો આપણે સંબંધ હોય તો આપણું કલ્યાણ કરી શકે ખરો, ન કરી શકે. એટલે આપણે જો ભગવાનને પામવું હોય તો 100% સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત થવું પડશે, અથવા તો આપણા મોક્ષ પથ દર્શક હોય એને સમર્પિત થવું પડે અને પછી આપણે ભગવાનને પામી શકીએ. પણ એવા ગુરુ આપણને ન મળ્યા હોય અને સ્વાર્થી કે પોતાને મનગમતું કરવાવાળા જો મળે તો પછી એવું કામ થાય નહીં. એક એવા ગુરુની વાત કરું, એક ગુરુ હતા, એ આશ્રમમાં નિર્યાત હતા. તે બધા હાંસ વાર કંઈક દર્શને આવે, કથા વાર્તા કરે, આ તે કરે. તે એક શિષ્યને એમાં ભાવ થયો એટલે એની સેવા કરે, આ કરે, રે ઘરે તે પોતે, પણ સાંજ બાર આવે, આ તે કરે, સેવા કરે. હવે રે દર્શને જાય, સાંજે જાય, શું કહેવાય, આશ્રમમાં કંઈક કામકાજ હોય તો કરે, અને ગુણિયલ ડાયો. પછી સાંજ પડે ને એટલે ગુરુની સેવા કરે, ચરણચંપી કરે. ગુરુ મારી જેવા સમજે, તેને ગમવા માંડ્યું સેવા કરે.
શિષ્ય અને શ્રદ્ધા ઘણી, પણ ગુરુ નહીં તો પછી હવે સેવાની બહુ ઝાઝી જરૂર પડવા માંડી. તો સેવા કરવા જાય ને સાંજે, તો સાંજે 10 વાગે બધું કથા વાર્તા પૂરી થાય, સત્સંગ ભજન પૂરો થાય, પછી સેવા કરવા જાય. પછી એક દી સેવા કરતા ને તે આમાં કેવું હોય કે ગુરુ હોય ને એ એમ કે ને બસ હવે આરામ કરો એટલે પછી જાય, એમ નામ જાય તો બહુ સારું ન લાગે ને. સેવા કરતા હોય ને પૂછા કે જતા રહે તો અવિવેક કહેવાય ને, એટલે કાયમિકનો નિયમ એવો કે ગુરુ કે રાખો એટલે પછી જાય ને પછી હોઈ જાય. પછી એક વખત કેવું થયું, ગુરુને ના પાડવાનું હોજું જ નહીં કે બસ રાખો 11 વાગી ગયા છે તમે સાવ ઘણી સેવા કરી. તો ઓલો મુમુક્ષુ તો એના સંકલ્પ હતા, ગુરુ આજ કેમ કંઈ કહેતા નથી, આજ કેમ કંઈ કહેતા નથી, કે હવે સંકલ્પ થાય તેને થયું કે આ ગુરુ હોઈ જાય ને તો પછી આપણે જતા રહીએ તો કંઈ વાંધો નહીં. તો ગુરુના પગ સમતા હતા ને તે કેમ લાગ્યું આ મુમુક્ષુને કે ભાઈ ગુરુ કંઈક હોઈ ગયા હોય એવું લાગે છે, એટલે હળવોક દિન આમ હાથ લઈને ગયા ને. તો ગુરુ બોલ્યા એટલે એનું કંઈક નામ હશે, જે નામ લઈને કીધું એટલે તમે કેટલા ભાઈઓ, તો કે હા તો ખબર ગુરુ જાગે છે કે ગુરુ મારે તમે ચાર ભાઈઓ, કે પછી તમે શું કરો ખેતીમાં કેટલું છે શું ભાઈ છે આમ છે તેમ બે વાત કરી અને વળી ગુરુમાં નથી ગયા. એટલે હવે કસરું જ પડે હવે કે જવાય નહીં. વળી થોડીક પાસ અડધો અડધો પોણો કલાક થયો ને તેમ થયું કે ગુરુ હોઈ ગયા લાગે છે, વળી હળવું દે નામ કરીને જાવે છે ને. કે તમે બધા ભાઈઓ બધું શું ધંધો કરો છો શું આમ કરો છો એવું બધું પૂછવા માંડ્યા. તો વળી ઓલો બસ કસર 12 વાગ્યા સમજ્યા, 12 વાગ્યા પછી તો ઊંઘ આવે ને, 10 વાગ્યાના સેવા કરતા હોય તો 12 વાગ્યા હોય તો ઊંઘ ન આવ્યું બને નહીં. તો એને એમ લાગ્યું કે હવે ગુરુને ઊંઘ આવી ગઈ લાગે છે. પછી હળવું દિન ઊભા થવા ગયા ને એટલે ગુરુ બોલ્યા એટલે ફરીથી પૂછ્યું એટલે તમે કેટલા ભાઈઓ, કે તે કે ગુરુ મહારાજ અમે 3 ભાઈઓ, કે તો કેટલા હમણાં કહેતો કે અમે 4 ભાઈઓ છીએ અને તારે પાસે 3 ભાઈઓ કહે છે આમ કે ખોટું કેમ બોલે છે. તો ગુરુ મહારાજ હું તો એ કાંઈ રોકાઈ ગયો ઘેરે પૂગવાનો નહીં, કેમ છે હવે તું એને ગુજરી જવાનો, કે તે મને છોડતા જ નથી એટલે મારે શું કરવાનું, એટલે હવે એ 3 રહ્યા કે હું તો અહીં ગુજરી ગયો, કે હવે આવા ગુરુથી કલ્યાણ થાય. જ્યાં સુધી આપણા કલ્યાણ જીવનું સામે નજર ન હોય અને પોતાના સ્વાર્થની ઉપર નજર હોય ત્યાં સુધી એનું કલ્યાણ કરી શકે નહીં. આપણી ઉપર ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપણને આ જન્મે ભગવાન મળી શકે એવો સત્સંગ મળ્યો, એવી કથા વાર્તા શાસ્ત્રો એવી ઉપાસના. તો હવે આપણા તરફથી જે કાંઈ ખોટ રહેતી હોય એ ખોટ આપણે કાઢવાની રહે. ખોટ શું કે ભજન ભક્તિ સત્સંગ કથા વાર્તા કરતાં કરતાં પણ આ જગતમાં જે જે ઈચ્છાઓ હોય રાગો હોય એમાં જે કંઈ આસક્તિ હોય અથવા તો માન મોટેપની ઈચ્છાઓ હોય એ બધી જો આપણે ન છોડી શકીએ તો એ આપણને બાદરૂપ થઈને ઊભી રહે, આપણને ભગવાન પામવા દે નહીં. જો અશુભ વાસના તો આપણે સમજાય પકડાય અને આપણને ટાળવાની ઈચ્છા થાય, પણ શુભ વાસના છે ને એ બહુ ખરાબ છે. એ બધાને માન્ય હોય એટલે કોઈ એનું ખંડન પણ ન કરી શકે, કરી શકે ન કરી શકે, અને એમાંથી માન મોટે મળે અને એમાંથી આપણને ગમવા માંડે એને લઈને બધા સાધન થવા માંડે તો આપણે ભગવાનને કોઈ દિવસ ન પામી શકીએ. માત્ર ને માત્ર ભગવાનની પ્રસન્નતા માટે કરેલા સાધન જ આપણને ભગવાન સુધી પહોંચાડી શકે છે, નહીં કે માન મોટપ માટે કાના માટે કરેલા સાધન આપણને ભગવાન સુધી પહોંચાડે. એમાં જે સત્સંગ કરતા હોય બહુ સારા સદગુણી હોય એને તો બહુ સાવધાન રાખવી પડે. 2 ફૂટની દિવાલ હોય, 2 ફૂટની પોળી આમ પ્લિન્થ કરી હોય, આપણે હાલવાનું કીધું તો હાલી શકીએ કે ન હાલી શકીએ, હાલે જઈએ ને રાણાભાઈ. 2 ફૂટ પોળી હોય દિવાલ લાંબી 50 ફૂટ તો આપણે હાલી શકીએ ને, પાણી બાણી સાંટતા હોય ન સાંટતા હોય, હવાની દિવાલ હોય તો બધા સાંટતા હોય, તો 2 ફૂટની પાણી સાંટી શકે ને, એટલે મૂર્તિ સ્વામીનો અનુભવ છે સમજ્યા, એટલે આરામથી પાણી સાંટી શકે. પણ એની દિવાલ 200 ફૂટ ઊંચી કરી હોય અને એની ઉપર પાણી સાંટવાનું જઈને કીધું હોય તો કરી શકાય, થાય ના? દિવાલ તો 2 ફૂટ જ છે, તો પણ જેટલા ઊંચા જેમ જાઓ ને એટલો ભય હોય, જેટલા ઊંચા જાઓ એટલો ભય આવે. એમાં બહુ સાવધાની રાખીને ચાલે તો જ ચાલી શકે, નકર બધું આમ હેઠું ખીણ જેવું લાગે ને
એટલે ચક્કરબમ થવા માંડે અને સીધો નહીં જ પડે. આધ્યાત્મિક માર્ગમાં પણ આપણે જેટલા મોટા થઈને એટલે આપણે પૂરી સાવધાની રાખવી પડે. જે કોઈક સેક્રેટરીથી આવ્યો હોય, પછી ઝોન લીડરથી આવ્યો હોય, એવા જે હોય ને એને તો બહુ સાવધાની રાખવી પડે. એ બીજા વર્તે એમ ન વર્તાય, એને બીજા કરે એમ એને જ ન કરાય, કરાય ના, કારણ કે એ એટલા ઊંચા થયા છે. અને બહુ ઊંચા થયા પછી સંકલ્પ પણ એને બાધરૂપ બનતા હોય ભગવાન સિવાયના, તો એને કેટલી બધી સાવધાની રાખવી પડે. તો આપણે અત્યારે ભગવાનના માર્ગે આગળ હાલ્યા કહેવાય. ગુરુજી એવા મોટા પુરુષના આપણે યોગમાં છીએ, તો બીજા વર્તે બીજા કરે એમ આપણીથી કરી શકાય નહીં. બીજા ગમે એમ કરી શકે, આપણે એવું ન કરાય. બીજા ખોટું કરીને રૂપિયા કમાતા હોય તો આપણે એનું જોઈને આપણે એમ ન કરાય કે આપણે આવું કરાય એમ, ના એ તો કરે મારે ન કરાય. એમ આપણને જ્ઞાન હોવું જોઈએ, એવી એની સમજણી આપણને હોવી જોઈએ, તો આપણે આપણા રસ્તા ઉપર અચળ રહી શકીએ. નકર તો આપણે આપણા માર્ગમાં જ પડી જઈએ. અને શ્રીજી મહારાજે આપણને આપણા સુખ માટે સરસ મજાની શિક્ષા પત્રી આપી છે. વચનામત જેવા ગ્રંથ જ્ઞાન માટે વચનામત જેવા ગ્રંથ આપ્યા છે. અને આમ વ્યવહારમાં કેમ રહેવું, ખાવું પીવું, હરવું ફરવું, લેવું દેવું, એના માટે સરસ મજાની શિક્ષા પત્રી આપી છે. એ પ્રમાણે કરીએ તો કંઈ દુઃખ આવે, કોઈ પ્રશ્ન આવે, અને ભગવાન કેટલા રાજી થાય, સંતો કેટલા રાજી થાય, અને આપણું કલ્યાણ થાય એમાં. એટલે આપણને જે કંઈ ભગવાનને આ લાભ આપ્યો છે ને એ આપણા જીવનમાં સાર્થક થાય ને એમ જીવન જીવવું ને એમ કરવું. શિક્ષાપત્રીમાં જે નવી ચાલુ થઈશ કા 11મો શ્લોક આવ્યા છે. હવે તે વર્તાની રીત કહીએ છીએ જે અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી, અને જાણીને તો ઝીણા એવા જૂ માકડ ચાંચડ આદિ જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. આ શિક્ષાપતિનો આપણે સામાન્ય ધર્મમાં પહેલો શ્લોક છે, લગભગ પહેલો છે ને, અને હા બસ પહેલો છે. કોઈ પણ ગ્રંથ હોય ને એમાં બે વાક્યો હોય, એક વિધિ પરત્વના, એક નિષેધ પરત્વના. આમ કરવું, આમ કરવું, આમ કરવું એટલે વિધિપરક વાક્ય કહેવાય, અને આમ ન કરવું, આમ ન કરવું, આમ ન કરવું એ નિષેધપરક વાક્ય કહેવાય. હવે નિષેધ વાક્ય કરતાં વિધિ વાક્ય સારા કહેવાય, એને પોઝિટિવ કહેવાય. આમ કરવું, આમ કરવું એમ પ્રતિપાદન કરે એને પોઝિટિવ કહેવાય, આ ન કરવું, ન કરવું એને નેગેટિવ કહેવાય. ખ્યાલ આવ્યો ને? પણ એ બેમાં એક નવીનપણું એ છે, વિધિ વાક્યમાં અને નિષેધ વાક્યમાં. વિધિ વાક્ય એટલે માનો કે વહેલા જાગવું, આ કરવું, આ કરવું, આ કરવું, આમ કરવું, આમ કરવું, આમ કરવું, એ આપણે કરીએ તો આપણે સુખી થઈ, સુખી થઈ ને, અને ન કરીએ તો એનું કંઈ પાપ ન લાગે. આપણે એમ લખ્યું હોય કે હવે રે વહેલા જાગવું, તો વહેલા જાગીએ તો ભગવાન આજ્ઞા પાળતી, ભગવાન રાજી થાય ને એનું પૂર્ણ થાય આપણને, પણ ન જાગીએ તો કંઈ પાપ ન થાય, થાય ન થાય. પણ એમ કીધું કે આ ન કરવું, એ ન કરીએ તો પુણ્ય થાય, પાછો એ કરીએ તો પછી પાપ થાય એનું. હિંસા ન કરવી એમ લખ્યું હોય એટલે નિષેધ વાક્ય થયું ને, તો આપણે હિંસા કરીએ તો એનું પાપ લાગે. અને વિધાન વાક્યમાં કેવું છે, કરો તો પુણ્ય થાય, ન કરો તો પાપ ન થાય. એટલે નિષેધ વાક્યમાં ઓલ્યું છે કે ન કરીએ તો કાંઈ વાંધો નહીં, અને એવડી પાછું કરીએ, દારૂ ન પીવો એમ લખ્યું, દારૂ ન પીએ તો ભગવાનની આજ્ઞા પાડે, ભગવાન રાજી થાય, પણ જો દારૂ પીધો હોય એ આજ્ઞા લોપ પીએ તો પછી એનું પાપ થાય. પાછું દારૂ પીવાનું કેટલું પાપ થાય, ઘણું બધું. એટલે એ બહુ અઘરી વસ્તુ કહેવાય. અને વિધિવાક્ય હોય એમાં આપણે કરીએ તો પૂર્ણ થાય, ન કરીએ તો ન કાંઈ થાય. એટલે આમાં મારે જે હું લખ્યું છે, સત્સંગી જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી, ના પાડીને એટલે એવું નહીં કરવાનું, ન કરીએ તો કાંઈ વાંધો નહીં, અને જો એ માયલું કંઈક કર્યું તો એનું પછી આપણને પાપ થાય, કોઈને આપણે દુખાવીએ એટલે હિંસા કહેવાય. ગાંધીજી તો શું કહેતા ખબર છે, કોઈના ખિસ્સામાં પેન હોય અને આપણે કંઈક લખવાની જરૂર પડે, પૂછ્યા વગેરે લઈએ ભલે એની તરત આપી જ દેવાની છે, તો પણ એ ચોરી કહેવાય કે એને પૂછ્યા વગેરે લીધું ને તમે, આવું કહેતા એટલે કે તો પાપ કહેવાય કે ચોરી કહેવાય. એને કે પેન લઈશ તો પૂછો કે મારે પેન જોઈશ લો, તો એ આપવાના જ છે, તો પૂછતા કેમ નથી, તો નથી પૂછતા તો તમે ચોરી કરી કહેવાય.
અને જાણીને તો ઝીણા એવા જૂ માકડ ચાંચડા આદિ જીવ તેમની પણ હિંસા ન કરવી. જો આમ જનરલ એવું કીધું ખરું મહારાજે કે હિંસા ન કરવી, પશુ જાણીને તો જૂ માકડ ચાંચડની પણ હિંસા ન કરવી એવું કીધું. જાણીને શું કામ ખબર છે કે આપણે હુતા હોય, હવે ખાટલા આતાના જમાનામાં તો આપણને ખબર નથી, પણ પહેલાના જમાનામાં ખાટલા માકડ પડતા ખબર છે, એ કરડે કરડે એટલે તરત આપણે મારી નાખીએ. આ શું કહેવાય? જાણીને કર્યું કહેવાય. આપણને આરામ કરવામાં ડિસ્ટર્બ કર્યો એટલે આપણે મારી નાખીએ, આને જાણીને કર્યું કહેવાય. અજાણમાં કોને કહેવાય કે આપણે હાલતા ચાલતા પગ નીચે આવી ગયો, આપણે ખ્યાલ નથી મરી ગયું, તો એનું કોઈ પાપ લખ્યું નથી. પણ આપણા સુખમાં કોઈક ડિસ્ટર્બ કરતું હોય અને આપણે એને મારીએ એટલે એનું પાપ લાગે. પછી જીવથી માણસ સુધી જે કોઈ આપણે ડિસ્ટર્બ કરે એને આપણે મારી નાખીએ એટલે એનું પાપ લાગે લાગે ને લાગી. જાણીને કર્યું કહેવાય. આપણા સુખ માટે, આપણા સુખમાં ડિસ્ટર્બ થતું તો આપણે હુતા હોય ને માકડ કરવા માંડે. તમને ખબર છે મહારાજને કોઈક જગ્યાએ માકડવાળો ખાટલો આપ્યો હતો સરદારમાં, સરદારમાં ને માકડવાળો ખાટલો, એક બધા માકડ કાઢી કાઢીને ખાટલામાં નાખેલા અને મહારાજે પછી ખાટલો માંગ્યો તો એ ખાટલો આપેલો. એટલે એ માકડ કરતા હોય ને, અત્યારે કોઈને કરડ્યા નહીં હોય, પહેલાં માણસો હશે અને બધાને કરડેલા હશે, આજુ હોય ન ખબર હોય. એટલે એ આપણા સુખમાં ડિસ્ટર્બ કરીને મારી, એટલે જૂ માકડ ચાચરનું સાઇન એટલે લખ્યું કે એને જાણીને મારવા નહીં. અને નાના જીવને મારે તો નાનું પાપ થાય, મોટા જીવને મારે તો વધારે પાપ થાય. એટલે કોઈ જીવની હિંસા ક્યારેય કરવી નહીં. અને અહિંસા એ બધા શાસ્ત્રોમાં લખ્યું છે, કોઈ હિંસા કોઈની કરવી નહીં. અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરા મૃગલા સસલા આદિ કોઈ જીવની હિંસા ન કરવી. કોઈ સારા બાના હેઠળ પણ પોતાની એ રસાશક્તિથી આવી હિંસા ક્યારેય કરવી નહીં. કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. અને સ્ત્રી ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન કરવી. પણ ધન માટે, સ્ત્રી માટે ને રાજ્ય માટે તો બહુ જ હિંસા થઈ છે અને થાય છે, આજ પણ થાય છે. અને એટલે જ મહારાજ ના પાડે છે કે એના માટે એ કરાય નહીં. કારણ કે જે કોઈને મનુષ્ય જન્મ મળ્યો હોય ને એને બધાને જીવવાનો અધિકાર છે ને. આપણા સ્વાર્થ માટે આપણે એને મારી નાખીએ તો બહુ મોટું પાપ લાગે. પણ બે પહેલાંના રજવાડા હતા ને, પહેલાં રાજાઓ હતા, રાજાશાહી હતી, તો એક રાજા બીજા રાજા ઉપર આમ યુદ્ધ કરીને જીતે અને એમાં જે કોઈ મરાય એ પાપ નથી લખ્યું. પાછું કોઈ સરહદ ઉપર હોય, બે દેશની સરહદો હોય, તો એક દેશની સરહદવાળા બીજા સરહદ ઉપર આક્રમણ કરે અને એનું રક્ષણ માટે કે એની સીમા વધારવા માટે કાંઈ પણ પ્રયત્ન કરે તો પાછું એનું શાસ્ત્રમાં પાપ લખ્યું નથી. એ રાજાની આમ મહાનતા ગણાય. જે પોતે રાજા, જે રાજ્યનો રાજા થયો હોય એની પોતાની સીમા વધારે તો એટલો મોટો રાજા કહેવાય. પાંડુ રાજા જ્યારે રાજા થયા ને પછી દેશ જીતવા નીકળ્યા હતા, બહુ બધા દેશો જીત લીધા. એને જેટલા દેશો જીત્યા એટલા તો કોઈ રાજાએ દેશ નહીં જીત્યા, એટલા દેશ જીત્યા. બહુ મહાપરાક્રમી ગણાના હતા. જો એને પાપ ગણાતું હોય તો પછી બહુ હિંસા જાજી લાગે ને, પણ એવું નહીં. પણ એમને પોતે પોતાના સ્વાર્થને લઈને કરે તો એને હિંસા લાગે. અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો. અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો. કેમ જે માણસે ક્યારેક ભૂલ થાય, પણ જો માણસ જન્મ જ આપણે વ્યર્થ ખોઈ બેસીએ આપઘાત કરીને પછી એનો કોઈ અર્થ નહીં, કોઈ પ્રાયશ્ચિત નહીં, કશું જ ન થાય. ગમે એવી તેવી ભૂલ થઈ હોય તો પ્રાયશ્ચિત કરીને એને શુદ્ધ કરી શકાય છે અને મનુષ્ય જન્મ સાર્થક કરી શકાય છે. માણસે ભૂલ ન થાય, ક્યારેક થાય, કરવી હોય એવું કશું ન હોય. ક્યારેક અજાણતા ભૂલ થઈ ગઈ હોય તો પણ મૂંઝાઈને ક્યારેક એવું ન કરવું. પણ માણસ છે ને મૂંઝાઈ જાય ને પછી કોઈને કંઈ કહી ન શકે કે મારે આ ભૂલ થઈ ગઈ છે, કે આવું મારે દેવું થઈ ગયું છે, કે આવું મારે આમ થઈ ગયું છે. જો એમ કહી દે કોઈને તો કંઈક એને આશ્વાસન મળે અને કંઈક સપોર્ટ કોઈક કરે અને એનાથી બચી જાય. પણ માણસને એમ થાય કે બાબુ હું મોઢું બતાવીશ, હું મોઢું બતાવીશ એમ કરીને. અને અત્યારના જમાનામાં કેવું છે ખબર છે, કોઈક છોકરા છોકરી જ્યારે ભણતા હોય ને એને એકબીજાને મેળ પડી ગયો હોય અને સંબંધો થઈ ગયા હોય
હવે છોકરાઓ નપાસ થયો પરીક્ષામાં અથવા તો છોકરી નપાસ થઈ, હવે એ બીજાને હેતને લઈને એમ કે હું નપાસ થયો એને ખબર પડશે તો કેવું લાગશે, તે આપઘાત કરે. વાતમાં કાંઈ છે? નપાસ થાય બી શું, તરત હરખું વાંચ્યું હોત તો આ લફરામ ન પડ્યો તો કાંઈ ન વાંધો આવે, પણ હવે આમાં લફરામ પડ્યો અને નપાસ થયો, હવે કે છે એને મારે શું મોઢું બતાવું? હવે મરી જાય તો એના જીવનો જાય કે નહીં? ભગવાન એને મનુષ્ય જન્મ આપ્યો, આ તે કર્યું, તો પણ એનો કંઈ અર્થ રહ્યો નહીં. એટલે ગમે તેવું થાય પણ આપઘાત તો ક્યારેય કરાય નહીં. અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કુએ પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે પણ આત્મઘાત ન કરવો. જો આ બધું લખવાનું કારણ શું ખબર છે? કોઈક જગ્યાએ એવું લખ્યું હોય કે અહીંયા આમ કરે ને તો એનું મોક્ષ થાય, આ પર્વત ઉપરથી પડે એટલે એના જીવનું કલ્યાણ થાય, તો મહારાજ કહે છે એવા કોઈ બાના હેઠળ પણ આપઘાત તો કરવો જ નહીં, કારણ કે એવું બધું લખ્યું હોય બધે, પણ એમ કરવાથી કંઈ કલ્યાણ થતું હોતું નથી. અને માણસો તો આવું ટૂંકું વિચારવાળા હોય ને, એવું બધું કરી બેસતા હોય છે. અને આમ થઈ ગઈ હોય ભૂલ અને ન્યાજન કહે છે કે આમ કરીને તો આમ થાય ને, આમ કરીએ તો આમ થાય ને, આમ કરીએ તો સ્વર્ગ મળે ને, એ બાને હેઠળ પછી આપઘાત માણસ કરી લે છે. પણ જેને સત્સંગ થયો હોય, સત્સંગ ઓળખાણો હોય, એને વિચાર આવે કે ખાલી આપઘાત કરીએ તો પછી તો ક્યારેય મનુષ્ય જન્મ આવે નહીં, અને આ ભગવાને દયા કરીને મનુષ્ય જન્મ આપ્યો છે તો વ્યર્થ ખોવાઈ જશે, એટલે ગમે સહન કરીને પણ એ આપઘાત ન કરે. એવા તમે ઘણા દાખલા જોયા છે, ભગવાનની આજ્ઞા નડે છે ન કરતો મેં આપઘાત કરી નાખ્યો હોત, આવું માણસો બોલતા હોય. એનું કારણ શું? કે એને ખબર છે કે ભગવાનને આ ના ગમે. અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું, અને ત્રણ પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ એને પીવું નહીં. તતુરોન ભાંગ ને આવું બધું આવે ને, એનો કોઈ દી પ્રસાદી રૂપે પણ એને ન લેવું. આપણે ભગવાનના ભગત ન લેવું, એના બીજાના જે કોઈ માતાજીના એનો ઉપાસક હોય ને એમાં એને ફાવતું એને કરતા હોય તો એને મુબારક. અને ક્યારેક પોતા વતે કંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું, અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. આ બધો મહારાજે વિવેક લખ્યો છે, કારણ કે જીવનમાં તો આ બધા ઘણા બધા અનુભવો થતા હોય છે. કોને ક્યારે કેવી પરિસ્થિતિ આવીને ઊભી રહી કાંઈ કહેવાય નહીં. આપણે માનીએ કે આવી પરિસ્થિતિ થોડી આવે, પણ એ તો આપણે નથી આવી, પણ બીજાને એવી આવતી હોય ત્યારે આ શબ્દો ભગવાનના એને બહુ જ કામમાં આવે. અને આ શબ્દો ન લખ્યા હોય તો કેટલાય માણસો કેટલું ઊંધું કામ કરી નાખે, અને આપણને જો સસન હોય તો આપણે તે કામ થઈ જાય. સૂત્રો, નિર્મનીપણાના ગુણ વિના બીજા ગુણો કલંકરૂપ છે. બીજા બધા ગમે એટલા ગુણો આપણામાં હોય, પણ જો એક નિર્મનીપણું ન હોય તો એ બધા ગુણો કાંઈ શોભા આપતા નથી. માટે નિર્મનીપણું દ્રઢ થાય એમ કરવું, અને જેને સાચા અર્થમાં ભગવાનને પામી જ જવું છે એને તો કોઈ પ્રકારનું અભિમાન રખાય નહીં, હોય તો એને ટાળી દેવું પડે. જેટલો અહંકારથી રહિત થાય ને એટલો ભગવાનના માર્ગે સરળતાથી ચાલી શકે. આપણને આધ્યાત્મિક માર્ગે જે કોઈ રોકે છે ને એ આપણું અહમ જ, ઈચ્છી હોય કોઈ નહીં. દાસ થવામાં રોકનારું હોય કોણ? અહંકાર બી શું ને, એટલે એને તો જો કે શાસ્ત્રમાં બધી એનું બહુ જ ખંડન કરેલું છે, પણ આપણને ગમે છે બહુ ને એટલે આપણે છૂટતું નથી અને આપણને એ વાલું લાગે. અન્યને તુચ્છ માને તે પોતે જ તુચ્છ થાય છે. એ મહારાજની એક વાત વચનામાં આવે છે ને કે બીજાને જેવો સમજે એવો પોતે થાય, પોતે ભગવાનને કે મોટા પુરુષ નિષ્કામી સમજે તો પોતે નિષ્કામી થાય, નિર્લોભી સમજે તો પોતે નિર્લોભી થાય, અર્થાત જેવો બીજાની વિશે કલ્પના કરે એવો પોતે થાય. તો આ સૂત્રમાં કહે છે કે અન્યને તુષ્ મને તો પોતે પણ તુચ્છ થઈ જાય, કારણ કે તુષ ક્યારે મનાય? એનો કોઈ મહિમા ન હોય કે અમારે કોઈ હેત ન હોય ત્યારે ને. હવે એને જેવા માનવા માંડે એવો પોતે થવા માંડે ને ધીરે ધીરે, એ એવો થઈ જાય. માટે કોઈની વિશે એવો કલ્પના સંકલ્પ ન કરવા. નિષ્કપટ સત્સંગ કરે તે જ તરે છે. સાધુતા સમાન કોઈ નિધિ કે પદ નથી. સાધુતા જેવું પદ આ દુનિયામાં કોઈને ભગવાન નથી આપ્યું. એક દાસ પદ અને સાધુતાનું પદ,
સૌથી મોટા મોટા કોઈ પદ બે હોય તો આવડા હશે. એટલે અમારે સાધુએ સાધુતા દ્રઢ કરવી અને દાસપણું દ્રઢ કરવાનું, તો ભગવાન ખૂબ જ રાજી થાય. અને સત્સંગ કરવાનું પણ ફળ એ જ છે કે આપણામાં સાધુતા આવે, દાસપણું આવે, નિર્મનીપણું આવે. એ વચનામૃત ગઢડા પ્રથમનું 28મું આવ્યા ને સ્વામિનારાયણ હરે, અર્ધ બળેલ કાષ્ટનું અને વધવા ઘટવાનું. બહુ સારું વચનામૃત છે, આપણે આમાંથી ઘણું બધું શીખીએ તો શીખાયું છે અને બહુ આપણને ફાયદો કર્યો છે. બિપિનભાઈ, સ્વામિનારાયણ હરે, સંવત 1876ના પોષ સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી. આપણા બહુ મોટા ભાગ્ય છે કે આજે મહારાજ જ્યાં જ્યાં બહેન જ્યાં વચનામાં તો બોલ્યા છે ને એ પ્રસાદીના સ્થાનો આજ એમ નામ છે. દરબારગઢને બધું જે છે ને એમ નામ છે. આપણે ના જઈએ તો આપણને ભગવાનની ઝાંખી થાય કે અહીં મારા બહેન આ વચનાત બોલેલા, અહીંયા બહેન 13મું બોલેલા, અહીંયા આ બોલેલા, અહીંયા જમતા હતા, અહીંયા હતું, અહીંયા હતું છે ને. કેટલા ભાગશાળી કહેવાય, સાક્ષાત પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે ભગવાન પ્રગટ થયેલા હોય એ જ્યાં બેઠા હોય, જ્યાં રહ્યા હોય, જે વસ્તુ વાપરી હોય, બધું આજ આપણને અપ ટુ ડેટ બધું મળે છે ને. તો ભાગશાળી કહેવાય, પણ એ મહિમા જો આપણને હોય તો થાય, મહિમા ન હોય ને તો બહુ પશુ આપણને એનું એમ થાય કે તો હોય જ ને એમાં હું ને. પણ કોઈ માનો કે જેટલા કોઈ અવતાર થઈ ગયા એ કોઈ અવતારની આજ કોઈ આમ ઓથેન્ટિક વસ્તુ હોય અત્યારે ન હોય. એક પ્રભાસ પાટણમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દેહ છોડ્યો ને એ પીપળો છે, પીપળાની આયુષ 5000 વર્ષની, હાવ જીર્ણ અવસ્થાન પામી ગયેલો છે પણ છે ખરો, એ ઓરિજિનલ ઈનો છે. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે. આપણે સત્સંગ કરી રહ્યા છીએ ને તો જો આપણે જો પાછા પડવાના થયા હોય તો આપણે અસદ વાસનાની વૃદ્ધિ થાય. અસદ વાસના એટલે શું કે ભગવાનના ભક્તો હોય એના વિશે ગૌણ ભાવ થવા માંડે, તુચ્છ ભાવ થવા માંડે, હલકાપણાનો ભાવ થવા માંડે, એને અસદ વાસના કહેવાય. ભગવાનના ભક્તોનો કોઈ મહિમા આપણને ન રહે ને એ સદવાસના થવા માંડે. એકને વિશે થાય પછી બીજાને વિશે થાય પછી ત્રીજાને વિશે થાય પછી ચોથાને વિશે, પછી ધીરે ધીરે બધા એવા જ લાગવા માંડે. તો સમજવાનું કે હવે હું ધીરે ધીરે સત્સંગમાંથી પાછો પડીશ, આપણી શરૂઆત થઈ ગઈ. કોઈ પણ ભગવાનના ભક્ત વિશે ગૌણ ભાવ થવા લાગ્યો ને તરત વિચારું, હેળું આ મને આમ કેમ સંકલ્પ થાય છે, આ મને આ સંકલ્પ કેમ એમ થવા માંડ્યા. ક્યારેક કેવું હોય, આપણે કીધું ને એમ ન કર્યું, અથવા તો આપણે ધાર્યું કદાચ બીજી રીતે કર્યું, એવા પ્રસંગે પણ ધીરે 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 એનો અભાવ આવવા માંડે, એનો અવગુણ આવવા માંડે, એને એમ થાય કે આમ જ કરતા હોય, અથવા આમ જ હોય, અથવા આમ જ હોય. એ બધું થાય છે કોને વિશે થાય છે, ભગવાનના ભક્તને વિશે. જો એમ થવાનું ચાલુ થયું તો સમજવાનું કે આપણે અસદવાસના માર્ગે ચડી ગયા છીએ. જો બે માળા ઓછી ફરે, થોડુંક વહેલા જાગી અથવા થોડાક મોડા જાગી, એકાદી સિવાય નકડો ઉપવાસ કરી શકીએ કે ન કરી શકીએ, ફરાળ બે ટાઈમ કરવું પડે, થોડુંક કલાક હું અડધો કલાક હું કલાક હોય દિવસે, એ ભગવાનને કોઈ નડતું નથી, ભગવાનને એને કોઈ મતલબે નથી, પ્રશ્ન નથી. પણ જો ભગવાનના ભક્તનો અભાવ ગુણ લીધો, એના વિશે તુચ્છ બુદ્ધિ કરી, તો એ ભગવાનને બિલકુલ ન ગમે. ભગવાન કહે છે કલ્યાણ તો એનું મારે કરવાનું છે, તું હું કેમ આ બાબતમાં પડે છે. પણ તોય આપણો સ્વભાવ એવો છે ને, તરત નજર આવ્યો તો આમ કર્યું, આમ જ કરશે, આમ જ કરશે. હવે બાબતમાં તો કશું જ ન હોય અને એ બાબતમાં આપણને એને કંઈ લાગે વળગતું ન હોય પાછું, તો પણ આપણી મતિ કંઈક ફરી ગઈ છે ને એટલે કોઈને વિશે સદભાવ થાય જ નહીં, ગુણ આવે જ નહીં કોઈનો. નોકરું ઊંધું ઊંધું સૂજા કરે અને એની સામે જે મહિમાવાળા ભગત હોય એ જ ક્રિયા જોવે તો એને એવું કશું ન થાય પાછું. એમ થાય કે બહુ સરસ, બરાબર છે, બહુ સારું છે, બહુ સારું છે, આ તો ભગત તો બહુ સારા છે, એનું તો જીવન બહુ સારું છે, એને બધું ગુણ જ દેખાય.
પણ જેને અસદવાસના વૃદ્ધિ થઈ હોય એને બધું અભાવ અવગુંડા જ બધું દેખાયા કરે. એમાંય પણ જેને કામ પ્રસંગો જેને પડતા હોય ને વધારે એને થવાની સંભાવના વધી, જો સમજણ ન હોય તો થાય જ એવું નહીં, પણ જો સમજણ ન હોય તો એને ઘણી બધી મુશ્કેલી પડે. પણ પ્રસંગ પડવા છતાં આપણે એનો મહિમા રાખી શકીએ અને એને વિશે ગૌણભાવ ન થવા દઈએ તો આપણે સાચે સમજણવાળા કહેવાય. આપણા ધોરાજીવાળા મોહન પ્રસાદ સ્વામી છે ને, એ વખતે સુરત આવેલા તો સુરતમાં એ કંઈક પ્રવચન કરતા ને એમાં એક વાત કરેલી એણે, તો વાત એવી કરી હતી કે ભગવાનના ભક્તોનો અવગુણ ન લેવો. અવગુણ ક્યારે ન લીધો કહેવાય એને ઉપર આવો પ્રશ્ન કર્યો સ્વામી હતે. પછી એણે એવું સમજાવ્યું કે જો કોઈ ભગવાનનો ભગત હોય કે સંત હોય, આમ ધ્યાન કરતા હોય અને માળા કરતા હોય, એને કોઈનો અવગુણ આવે? એને કોઈનો ન આવે. કથા વાર્તા સાંભળતા હોય, કીર્તન ભક્તિ કરતા હોય, આ તે કરતા હોય, એનો કોઈનો અવગુણ આવે? અને એનો અવગુણ લેવાનોય ન હોય ને કોઈને આવે નહીં. પણ કોઈનામાં અવગુણ હોય અને ન લે ને ત્યારે અવગુણ ન લીધો કહેવાય. શું એનામાં અવગુણ લીધા જેવી ક્રિયા એ દેખાણી અને તેમ છતાં અવગુણ ન લે ને તો અવગુણ ન લીધો કહેવાય. ભાઈ ભજન કરતો હોય, ધ્યાન કરતો, એનો તો અવગુણ થોડો લેવાનો હોય. એનો કોઈને અવગુણ લે નહીં ને આવે નહીં કોઈને. પણ અવગુણ લેવી ક્રિયા આપણને દેખવામાં આવે ભગવાનના ભગતની, તો પણ આપણે એના આમાં અવગુણ ન લઈ ત્યારે અવગુણ ન લીધો કહેવાય. આવું સ્વામી એકદમ વાત કરેલી ને વાત સાચી છે ને. દેહભાવ તો બધા ન હોય, પણ જો મહિમા હોય તો દેહભાવ હોય તો એના અવગુણ ન આવે, અને મહિમા હોય તો અવગુણ ન આવે, ન હોય તો મહિમા તો અવગુણ તરત આવે. એટલે જો આપણે ભગવાનને માર્ગે હાલવું હોય તો કોઈ દિવસ ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો, અને અસલ વાસના બને ત્યાં સુધી વધવા ન દેવી. હવે ને વિશે દિવ્ય ભાવ ને મહિમા ને એ બધું રાખ્યા કરવું તો આપણને વાંધો ન આવે. જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે, ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે. કેવી ખોટી દશા થઈ ગઈ એની. દિવસે દિવસે હરિભગત માત્રનો અવગુણ આવવા માંડે. આ આમને આ આમને બધાને ટકા મેગ્યા કરે, આ એટલા ટકા, નાના આનામાં એટલા ટકા, નાનામાં એટલા ટકા, બધાને ટકા મેગ્યા કરે, અને પોતાનું તો કશું જ ન જોવે. અને પાછું પોતાનું જોયે શું કરે? મને ખબર પડે એવી કોઈ ન ખબર પડે, મને ખબર પડે એવી કોઈ ન ખબર પડે. હું આમ ન કરું, હું આમ કરું, હું આમ ન કરું, આમ કરું, હું જ થયા કરે, હું જ થયા કરે. અને હકીકત છે ને, જેટલો આપણામાં અહંકાર હોય ને એટલો બીજાનો અવગુણ આવે આપણને. અવગુણ લેવરાવે છે કોણ? પોતાના વિશે રહેલું અભિમાન જ બીજાના અવગુણ લેવરાવે છે, બીજાને ગૌણ કરાવે છે. તો પોતાનું અભિમાન ન હોય, આવડત બધી જ હોય, પણ જો અભિમાન ન હોય તો કોઈનો અવગુણ એમ ન આવે. એટલે જો આપણને કોઈને વિશે અવગુણ લેવાની જો ટેવ હોય ને તો સમજવાનું કે મારામાં કંઈક અભિમાન છે. અભિમાન એટલે શેનું? કે આપણને કંઈક આવડતું હોય, આપણે કંઈક કરી શકતા હોય, એનું શ્રેષ્ઠ પણ આપણને મનાઈ ગયું હોય, બીજું કશું જ નહીં પાછું. પાછું એ આપણે જે કરતા હોય ને એવું બધા પાસે કરી શકતા હોય, ન કરી શકતા એવું નહીં. પણ આપણને આપણી વાત જ શ્રેષ્ઠ લાગે, આપણું કાર્ય શ્રેષ્ઠ લાગે, એમાં કોઈ ભૂલ જ ન દેખાય, ત્યારે જો ગંગા સતી પાનભાઈ થઈ ગયા ને, એણે શું લખ્યું ખબર છે? ભક્તિ રે કરવી જેને રાખ થઈને રહેવું પાનભાઈ, મેલવું અંતરનું અભિમાન રે. જેને ભજન કરવું હોય, ભગવાનને પામવું હોય, ભક્તિ કરવી હોય, ભગવાનમાં જોડાવવું હોય, એને અંતરનું અભિમાન, બહારનું તો ઠીક આપણને ક્રિયામાં આવી જાય છે, આપણી વાણીમાં દેખાઈ જાય કે આ અભિમાનમાં બોલે છે, ખબર પડી જાય ને આપણને. આપણે કોઈને ઓળખતા એક ન ઓળખતા એની વાત ઉપરથી ખબર પડી જાય કે માણસ નિર્માની છે કે અહંકારી છે, ખબર પડી જાય ને, કે એના રે બહુ ઝાઝો પ્રસંગ ન કરાય, એ બહાર દેખાઈ જાય. તો આ તો એવું કહેશે ને, જેને ભગવાનના ભજન કરવું હોય એને અંદરથી અભિમાન છોડવું પડે, અંદરથી નિર્માની થવું પડે, અંદરથી સરળ થવું પડે, તો એ ભજન કરી શકે ને ભગવાનમાં જોડાઈ શકે. હવે એને તો આપણે મેકી શકીએ નહીં,
અને એ અભિમાનના યોગે કરીને બીજાને વિશે ગૌણ બુદ્ધિ થઈ જાય અને દિવસે દિવસે આપણે ખોટા માર્ગે આગળ હાલ્યા જતા હોઈએ. પણ આપણને ખબર પણ હોય નહીં, આપણો આ ટાઈમ થઈ ગયો હવે એટલું બધું કાંઈ. સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય.